વિસનગર શહેરની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીના સગા પાસે હોસ્પિટલના કર્મચારીએ મોબાઈલ ફોનમાં ઓટીપી માંગતા શહેરમાં ચર્ચાનો વિષય બન્યો હતો. આ અંગે અમે દર્દીના સગાનો સંપર્ક કર્યો હતો. મારું નામ થાપર વિક્રમજી જેસંગી, રૂપે રીપુબા દરબાર તરીકે ઓળખાઉં છું. આજે સવારે 10 વાગે હું અને મારા વાઈફ બંને જણા સિવિલ વિસનગર ખાતે આવ્યા હતા, ત્યારે તેને રૂપે ઇન્જેક્શનનો કોર્સ ચાલુ હતો. આ કોર્સ માટે અમારું ત્રીજું ઇન્જેક્શન હતું. ત્યાં અમે ઇન્જેક્શન લેવા આવ્યા ત્યારે ઇન્જેક્શન જે રૂમ ખરો ત્યાં આગળ ગયા, ત્યાંથી બેને અમને જો રજીસ્ટર સિક્કો કરે લાવો, સિક્કો કરીને અમે પરત ત્યાં ઇન્જેક્શન લેવા રૂમ આગળ ગયા. એટલે ત્યાં આગળ સ્ટાફના મોં છે એક ભાઈએ અમને એવું કીધું કે ભાઈ ઓટીપી લો પછી ઇન્જેક્શન મળશે. એટલે મેં કીધું કેવી રીતે ઓટીપી આવો ભાઈ આવ્યું, એટલે કે સિવિલનો ઓટીપી આવશે પછી તમને ઇન્જેક્શન મળશે. મેં કીધું સિવિલમાં આવો કોઈ રૂસ નહીં, તો એને એવું કીધું કે સર તમે તારો નંબર બોલો, તમારો ઓટીપી આવે ઇન્જેક્શન મળશે. એટલે સ્ટાફના બેને માથું હલાવ્યું, એટલે આપે કીધું ઓકે ધાન. એટલે આપે નંબર આપ્યો, મોબાઈલ નંબર આપી, મોબાઈલ નંબર આપી જેવો એનો ઓટીપી બીજેપી ભારતીય જનતા મેમ્બરનો પડ્યો મારા ઉપર, એટલે મેં જોયું, મેં કીધું ભાઈ આ તો ભારતીય ભાજપનો મેસેજ છે તારા આ ઓટીપી. ને નંબર જોઈ પછી કે તમે ભાજપના સભ્ય બનાવ્યા તમને. મેં કીધું આ ગેરકાયદેસર છે, આવું ખોટું ના કરો સિવિલની અંદર, સિવિલનું નામ ખોટું પ્લે ના કરાય. અને આ જો આવું થતું રહેશે તો આ દર્દીઓને શું થશે, કાલે શું થવાનું છે એ કોને ખબર છે. પણ આજે તમે જો હું પોતે જાગૃત યુવાન છું, છતાં મારી નજર રાખે તો હું છેતરાઈ જાઉં તો ગામડામાં ત્યાં આવતા અભણ લોકોની શું હાલત થતી હશે, કયા કયા ઓટીપી લઈને શું શું કર્યું હશે. આજે ઓટીપી લઈને કોઈ ઇન્જેક્શન બીજું આપી દીધું અને કાલે કે ઓટીપી આપીને તમારી મંજૂરી લઈને અમે ઇન્જેક્શન આપ્યું હતું, કાલે સ્ટડી કરી નાખો મોત નહીં, કાલે મરણ થઈ જાય તો એના જવાબદાર કોણ? જો આનો જવાબ સાહેબ તપાસ નહીં થાય તો વિસનગરની અંદર આવેદનપત્ર આપવામાં આવશે, જરૂર પડશે તો ધરણા પર બેસીશું, જરૂર પડશે તો મહેસાણા ગાંધીનગર જઈશું. જો કે આ વિડીયો વાયરલ થયા બાદ શહેરમાં ચકચાર મચી હતી. આ બાબતે અમે સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ પારુલબેન પટેલનો સંપર્ક કર્યો હતો. એ વિડીયો મારા ધ્યાને આવ્યો છે, પણ એ સિવાય કોઈ મને અહીંયા ફરિયાદ કરી નથી. હવે આ વસ્તુમાં અહીંયાથી તો કોઈ જ આવી સૂચના આપવામાં આવી નથી કે અહીંયા કોઈ આવી પ્રવૃત્તિ ચાલતી હોય એવું અમારા ધ્યાને નથી. હવે આની હું પૂરેપૂરી તપાસ કરાવીશ એ વિડીયો જોયા પછી. અને વિડીયોમાં જે કર્મચારી દેખાય છે એ કંઈ અમારો કાયમી કર્મચારી નથી, એને એજન્સી દ્વારા લેવડાવવામાં આવેલો છે સર્વન્ટ તરીકે. એ મેં તપાસ કરી પણ એ અત્યારે અહીંયા હાજર નથી. અને મારા ધ્યાન મુજબ જે મેં પ્રાથમિક તપાસ કરી એમાં એ થોડા સમય પહેલા જ અહીંયા આવેલો છે. બાકી અમારી તપાસ ચાલુ છે અને એના પછી અમે કહી શકીએ. જી બેન, એ કર્મચારીનું નામ શું છે અને તે કેટલા સમયથી અહીંયા જોબ કરતો હતો? કર્મચારીનું મેં એજન્સી સુપરવાઇઝરને પૂછતા એનું નામ એણે યશ પટેલ જણાવેલું. અને એમના જણાવ્યા મુજબ એ અહીંયા લગભગ 1.5 મહિનાથી અહીંયા ફરજ બજાવે છે. જી, આ વિડીયો વાયરલ થયા પછી એ કર્મચારી સામે અત્યારે હાલમાં કોઈ સિવિલ હોસ્પિટલ દ્વારા કોઈ પગલા લેવામાં આવ્યા છે ખરા કોઈ? હવે એના પછી અમે એ કર્મચારીને બોલાવતા તો એજન્સીના સુપરવાઇઝર દ્વારા જાણવા મળેલ કે એ કર્મચારી અત્યારે અહીંથી જતો રહ્યો છે, એટલે અહીંયાથી હાલ હાજર નથી, જતો રહ્યો છે. એટલે અત્યારે કર્મચારીને તો હું નથી મળી શકી. એમના સુપરવાઇઝરને મારે જે અહીંયાથી સૂચના આપવાની હતી એ મેં આપી છે અને આની આગળ પૂરી તપાસ કરી એની માટે જે પણ કંઈ પગલાં લેવાના થતા હશે એ બધા જ અમે લઈશું. આ બાબતે સિવિલ હોસ્પિટલને તમને કે પછી કોઈ ઉપરી અધિકારીને કે સ્ટાફને કોઈ આવી જાણ હતી ખરી? આવી જાણ અમને હોઈ જ ના શકે, અને હોય તો ચલાવીએ નહીં. અને આવું કોઈ સેવાના ધામ આવી હોસ્પિટલની અંદર કોઈ આવી સૂચના આપે નહીં, એટલે આવી મને કોઈ જાણ નહોતી. શું કહેશો આ બાબતે? જે હાલ બજારમાં વિડીયો ફરી રહ્યો છે, જે ઓટીપી માંગ્યું તમારા કર્મચારી, એ બાબતે તમે કેટલી જવાબદારી લો છો અને શું કહેશો? હવે આ જે વિડીયો આવ્યો એ બાબતે અમે તપાસ કરી
પહેલી વસ્તુ તો અહીંયા આવી કઈ વસ્તુ બનતી હોય એવી અમને આ વિડીયો મારફતે ખબર પડી, એ સિવાય કોઈ કોઈએ ફરિયાદ કરી નથી. અને આ સેવાનું તમે જાણો છો કે સિવિલ હોસ્પિટલમાં અત્યારે કેટલા દર્દીઓ લાભ રહી રહ્યા છે, તો આવા સમયે કોઈ અહીંયાથી કોઈ આ ભાજપ સદસ્ય હતા કે કંઈ પણ બીજા કામ માટે કોઈ અહીંયા સૂચના આપે નહીં, કોઈ કરવાનું કહે નહીં. હવે આ બાબતે હું પૂરી તપાસ કરીશ અને તપાસ પછી જે આવે અને જે પણ આમાં સંલગ્ન વ્યક્તિ હશે એની સામે પૂરા સખત પગલાં લેવામાં આવશે. સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની 94294-35034, અલ્પેશ બારોટ 93774-26544, વિસનગર કે ન્યૂઝ.